બાળકો, આપણે ગયા વિડીયોમાં કાવ્ય 4 સુંદર સુંદર, આ એક પ્રકૃતિ ગીત છે, એના વિશે આપણે કાવ્ય ગાન પણ કર્યું અને એના વિશે સમજ્યા પણ ખરા. હવે આપણે ભાષા સજ્જતા વિશે પણ વાત કરી, તો આજે આપણે શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય વિશે વાત કરીશું. તો ચાલો બાળકો, શબ્દ સમજૂતી. પહેલો શબ્દ છે સરિતા, એટલે કે નદી. વિભુ, ભગવાન. ઉષા, સવારે સૂર્ય ઉગતા પહેલાં પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો, એને પરોઢ પણ કહેવાય અને સવાર પણ કહેવાય. નિશા, એટલે રાત. ઉપવન, બગીચો. ઉપવન એટલે ગિરિવર, પર્વત. સમીર, એટલે પવન. હૈયું, એટલે દિલ. તો આપણી શબ્દ સમજૂતી છે, તે તમારી રફ નોટની અંદર સારા અક્ષરે લખજો. હવે આપણે સ્વાધ્યાય વિશે વાત કરીશું. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો સવાલ, આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. આ એક જ વાક્યમાં લખવાનો છે. એટલે પ્રશ્ન 2, કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે? જવાબ છે, બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે. પ્રશ્ન 3, પરોઢ અને રાત સુંદર છે, કાવ્યની કઈ પંક્તિમાં આભાવ વ્યક્ત થયો છે? તો કવિતાની અંદર આવો ભાવ આવતો હોય એવી કઈ પંક્તિ છે? તેનો જવાબ છે, ઉષા સુંદર, ઈશા સુંદર, આ પંક્તિમાં અભાવ વ્યક્ત થયો છે. ચોથો સવાલ, ધરતી પર શું શું સુંદર દેખાય છે? જવાબ, ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રે, વન, ઉપવન અને ગિરિવર, માછલી, પંખી, સમીર, તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે. તો આ રીતે 4 સવાલ છે, એક એક વાક્યમાં લખો, એના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન 2, ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. તો એક ઉદાહરણ આપ્યું છે સૂરજ, તો ચાંદો. હવે પુસ્તકમાં પાના નંબર 19 ઉપર જે ટપકા કરેલા છે અને લીટી આપેલી છે એમાં પણ તમારે લખવાનું છે. સૂરજ એટલે ચાંદો, આ તો ઉદાહરણ આપેલું જ છે. એની નીચે સરિતા, તો સરોવર. વન, તો ઉપવન. ઉષા, તો નિશા. આભ, તારા. અને હૈયું, તો માનવ. એ પણ બાજુમાં નાના અક્ષરે લખી નાખજો. તો આ રીતે પ્રશ્ન 2. હવે પ્રશ્ન 3, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો. પ્રયોજાયો એટલે કે વપરાયો છે. તો સૂર્ય, તેના માટે કાવ્યમાં કયો શબ્દ આવે છે? સૂરજ. તો એની બાજુમાં જગ્યા આપેલી જ છે, તો ત્યાં લખવાનું છે. જંગલ, તો વન. પવન, તો સમીર. આકાશ, તો આભ. પ્રભુ એટલે વિભુ. કાવ્ય એટલે કવિતા. તો આ બધા શબ્દો સૂરજ, વન, સમીર, આભ, વિભુ અને કવિતા, આ બધા જવાબ છે. તો કાવ્યની અંદર એ શબ્દો વપરાયેલા છે, એટલે આપણે બાજુમાં એ શબ્દની સામે જે જવાબ આવે છે તે લખશું. તો આ રીતે પ્રશ્ન 3 પૂરો થાય છે. હવે પ્રશ્ન 4, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો આવો ભાવ આવતો હોય એવી કાવ્ય પંક્તિ ગૂંથવાની છે. તો ભાવ કયો છે? તો કે પરોળ, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. તો આવો ભાવ જે દર્શાવતો હોય એવી કાવ્ય પંક્તિ આપણે જવાબ માટે લખવાની છે. નીચે 3 લીટી પાન નંબર 19 ઉપર આપેલી જ છે, એમાં જ લખી નાખજો. તો એનો જવાબ છે, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. તો આટલો જવાબ છે એ પ્રશ્ન 4ના કાવ્ય પંક્તિ આપણે જવાબ માટે કાવ્ય પંક્તિ લખવાની છે. હવે પાના નંબર 20, એટલે કે પ્રશ્ન
5, તો ત્યાં નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખો. આમાં તમારે કંઈ જ કરવાનું નથી. જે શબ્દો લખેલા છે એ જ નીચે લીટી આપી છે, જગ્યા આપી છે, ખાલી જગ્યા, એમાં શબ્દો છે એ સારા અક્ષરે લખવાના છે. સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર અને માછલી. તો આ બધા શબ્દો છે એ નીચે ભૂરી લાઈન જે આપેલી છે એ લાઈનની નીચે સુંદર અક્ષરે તમારે પુસ્તકની અંદર લખી લેવાનું છે બાળકો. હવે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પ્રશ્ન નંબર 6, તો એમાં એક આપણને પહેલા અને છેલ્લા અક્ષરો આપેલા છે, વચ્ચેની ખાલી જગ્યામાં ટપ્પા ટપ્પા કરીને લીટીઓ આપેલી છે, એ લીટીની અંદર આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલો શબ્દ આપ્યો છે ઉષા, સુંદર, પછી ખાલી જગ્યા બધી આપેલી છે ચાર લાઈનમાં, અને છેલ્લે છે શાંત, સમીર. તો આ વચ્ચે આપણે શું લખશું? તો ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર. તો શાંત સમીર તો આપેલું જ છે, તો સુંદર ધરતી ત્યાં સુધી આપણે ખાલી જગ્યા છે એ બધી લીટીઓમાં કાવ્ય પંક્તિ સુંદર અક્ષરે લખવાની છે. હવે પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એટલે અ આ ઈ થી શરૂ થતું હોય એ રીતે આપણે એને શબ્દકોશનો ક્રમ કહેવાય. તો શબ્દો કેટલા આપ્યા છે? તો કે નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી અને ધરતી. તો હવે આ શબ્દો છે એ એકડો બગડો તગડો એમ કરીને 6 નંબર સુધી લાઈન ખાલી જગ્યા આપેલી છે. તો સૌથી પહેલો તો કે ઉથી શરૂ થાય ઉપવન, જે ત્રીજો શબ્દ છે એ પહેલો આવશે, તો એકડો છે ત્યાં આપણે ઉપવન લખશું. બીજું બગડો છે ત્યાં ગિરિવર, પછી ગ પછી શું? ધરતી. તો ત્રીજામાં ધરતી, ચોથામાં નિશા, અને 5 નંબર છે એમાં પંખી, અને 6 નંબર છે એમાં માછલી. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં શબ્દો ગોઠવીને લખવાના છે. તો પુસ્તકની અંદર જેટલી જેટલી ખાલી જગ્યા આપી છે એ બધી જ ખાલી જગ્યામાં જવાબ સુંદર અક્ષરે બાળકોએ લખવાના છે. અને કાવ્ય છે ફરી વખત એક વખત એ ગાયેલું છે એ પણ સમજજો અને સાથે ગાજો પણ ખરા બાળકો. બહુ સરસ મજાનો અર્થ આ કાવ્યની અંદર આપેલો છે, આપણે ઘણું બધું શીખવા મળે છે. તો એ બાળકોએ એ કામ પૂરું કરવાનું છે, અને હું PDF જે તમને આપું છું એ પ્રમાણે તમારે પાકી નોટમાં, ગુજરાતીની જે 200 પેજની પાકી નોટ બનાવી છે ને, એમાં કાવ્ય નંબર 4 એમ લખીને શબ્દ સમજૂતી લખવાની, પછી સ્વાધ્યાય લખવાનો છે. તો એ જે PDF પ્રમાણે તમારે પાકી નોટની અંદર પણ અનુકૂળતાએ લખી લેવાનું છે બાળકો. તો અહીંયા આપણો કાવ્ય 4 એનું કામ પૂરું થાય છે. અને હવે આપણે પુનરાવર્તન 1 પાના નંબર 21 ઉપર આપેલું છે એ કરશું. તો અહીંયા આપણું કાવ્ય 4 એનો સ્વાધ્યાય પૂરો થાય છે. તો બાળકો સુંદર અક્ષરે લખજો, અને ફરીવાર એક વખત આખો સ્વાધ્યાય લખાઈ જાય પછી એક વાંચવાની ટેવ પણ રાખવાની, કે આપણું લખેલું આપણે જ વાંચીએ તો કંઈક ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારી શકાય. તો આ રીતે ધ્યાન રાખીને સરસ મજાના અક્ષરથી ચોકસાઈથી કામ કરજો, એટલે કે લખજો બાળકો. આવજો.